નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં વાત કરવાની છે કાયદા વિશેની. તો જે રીતે આપણે સૌથી પહેલાં વાત કરતા હતા કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી છે, ના, તે વાત યોગ્ય હતી. પણ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો કથળેલો કાયદો અત્યારે લાગી રહ્યો છે, અને તેની સાથે સાથે જો હાઈકોર્ટ દ્વારાની જો વાત કરવામાં આવે તો હાઈકોર્ટનું જે અત્યારે હાલનું નિવેદન છે કે અત્યારે હાલનો કાયદો અને વ્યવસ્થા જે પહેલાં હતી તેના કરતાં અત્યારે ખૂબ જ કથળેલો હોય તેવું પણ લાગી રહ્યું છે. અને જો તેની સાથે સાથે વાત કરવામાં આવે તો અત્યારે હાલ હાઈકોર્ટ દ્વારા એક મહત્વનું એવું પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે ગુજરાતનો અત્યારે હાલ કાયદો વ્યવસ્થા છે તેમજ જે કાયદો અને કાનૂન છે તે યુપી અને બિહારથી પણ ખરાબ છે. આ એક ગુજરાત માટે એક લાંછન પણ કહેવાય, અને તેની સાથે સાથે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ તો ત્યારે ગુજરાતમાં એક આટલી મોટી અત્યારે હાલ જે દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે અને તેની સાથે સાથે તેમાં પણ અનેક એવા નેતાઓ પણ તેમાં સામેલ હોય છે તે પણ એક ખૂબ જ મહત્ત્વની વાત કહેવાય. પણ જ્યારે કાયદો અને વ્યવસ્થાની વાત કહીએ તો ત્યારે કોઈ પણ સામાન્ય માણસની વાત કરીએ તો સામાન્ય વ્યક્તિ માટે અત્યારે હાલ કાયદો અને વ્યવસ્થા ખૂબ જ મહત્વ પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો ત્યારે કેમ કોઈ રાજકીય નેતા માટે નથી હોતા? કેમ રાજકીય નેતાઓ માટે કોઈ કાયદો વ્યવસ્થા હોતો જ નથી? સામાન્ય વ્યક્તિ દર વખતે કાયદાની વ્યવસ્થાની સામે જોતું હોય છે, એ ખૂબ જ મહત્વની વાત છે. અને તેની સાથે સાથે જો આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે આરસી પટેલ, જે રિટાયર્ડ પીઆઈ છે. જી, આપનું સ્વાગત છે. નમસ્કાર. જે હું આપણે સૌથી પહેલો પ્રશ્ન જે આપનો પહેલો પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો અત્યારે હાલ કાયદો અને વ્યવસ્થા જે કથળતી હાલતમાં જ રહી છે, અને તેની સાથે સાથે જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. તો તેના માટે આપ શું કહો છો? આજે આપના માધ્યમથી સર્વને મેસેજ આપવા માંગીશ કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબમાં ખરાબ છે. ગુજરાતનો કોઈ નાગરિક, કોઈ પણ પ્રકારનો નાગરિક સલામત નથી. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આટલા રાજ્યના સૌથી ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગઈ છે, અને ચિંતાનો વિષય. આજે તમે જુઓ તો સ્ત્રીઓ, બાળકો, ખેડૂતો, વેપારીઓ, આંગડિયાવાળા, કોઈ લોન લેવા વાળા, કોઈ પણ માણસ, એક એકાંકી જીવન જીતતા વૃદ્ધો, બંગલામ કરતા ઘરઘાટીઓથી સલામત નથી. એ રીતે સમાજના તમામ અંગો નો વિચાર કરીએ તો ખંડણી ખોરોનો ત્રાસ છે, વ્યાજખોરોનો ત્રાસ છે. આજે ગુજરાતની પ્રજા ત્રાહીમામ છે, જ્યાં કાયદો છે જ નહીં એવું લાગે છે. આપણે અત્યાર સુધી કહેતા હતા કે બિહાર અને ઉત્તર પ્રદેશ યુપીની અંદર જ કાયદો ખરાબ છે, કાયદો વ્યવસ્થા છે નહીં, લોકો અસલામત ત્યાં જ છે. પણ હવે તો ગુજરાતની અંદર તમામ પ્રકારના ન્યુસન્સ, અને છેલ્લી આ સરકારના રાજ્યમાં તો બિલકુલ કાયદો વ્યવસ્થા જાળવી શકવામાં બિલકુલ નિષ્ફળ ગઈ છે. તો જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં અત્યારે હાલ કાયદો અને વ્યવસ્થા જે અત્યારે હાલ કથળતી હાલતમાં જોવા મળી રહી છે, અને તેની સામે સામે જ્યારે હાઈકોર્ટ આવું નિવેદન આપે તે ખૂબ જ નિંદનીય વાત ગણી શકાય ગુજરાત સરકાર માટે. તો આજે કથળેલા કાયદા ઉપર આપણે જોઈએ એક વિશેષ અહેવાલ. જ્યારે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીની વાત કરવામાં આવે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી એવા હોવા જોઈએ કે જે પોતાના સ્વાર્થ અર્થે નહીં પરંતુ જાહેર જનતાની ભલાઈના કાર્યમાં પરિપક્વ હોય. કેમ કે જ્યારે કોઈ પણ રાજ્યના નાગરિક પોતાના રાજ્યના મુખ્યમંત્રી પસંદ કરતો હોય છે ત્યારે તે તેના પાસે વિવિધ પ્રકારની આશાઓ રાખતા હોય છે. રાજ્યના છેવાડાના માનવીના સપનાઓ માત્ર સપના ન રહી જાય તે વાતનું ધ્યાન મુખ્યમંત્રીએ રાખવું જોઈએ. સાથે તે સપનાને સાકાર રાજ્યની સેવામાં અગ્રેસર રહે તેવા જ મુખ્યમંત્રીને સાચા મુખ્યમંત્રી કહી શકાય. શું આપણા રાજ્યને આવા મુખ્યમંત્રીની જરૂર છે? રાજ્યની કાયદા વ્યવસ્થાની સ્થિતિ અને અન્ય પરિસ્થિતિઓને સાચવીને ચાલી શકે તેવા મુખ્યમંત્રી જ રાજ્યના વિકાસમાં ફાળો આપી શકે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો જે રીતે આજે આપણે જે રીતે કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ કથળેલા કાયદા વિશેની, તો જે રીતે ગુજરાત સરકારમાં અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ હોય કાયદા માટે તે પણ લાગી રહ્યું છે. તેમજ જે કાયદામાં અત્યારે હાલ સ્ત્રીઓ માટે જે કરવામાં આવ્યા છે તેમજ જે જૂના કાયદાની પણ વાત કરી હતી પણ અત્યારે હાલ ક્યાંક કાર્ય ન કરતા હોય તે ઉપર લાગી રહ્યું છે. તેમજ આ સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હાસિમ કુરેશી, જે એડવોકેટ છે. જી હાસિમભાઈ, આપનું સ્વાગત છે. હાસિમભાઈ, સૌથી પહેલો પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે હાઈકોર્ટ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતનું જે કાયદો વ્યવસ્થા છે તે યુપી અને બિહાર કરતાં પણ ખરાબ છે, અને અત્યારે હાલ જે સ્ત્રીઓ માટે જો કાયદાની વ્યવસ્થા કરવામાં આવે તે અત્યારે હાલ ખૂબ જ ખરાબ છે, તો આ કાયદા વ્યવસ્થા માટે આપ શું કહેશો? ખરેખર આપણે જે રીતે લીધું છે એવું લગભગ ગુજરાત નામદાર હાઈકોર્ટનું આશય નથી.
એક ટકોર છે, આર્બિટરી ડિક્ટા, એક ઓપિનિયન છે જજ સાહેબનું, એ કોઈ રૂલિંગ નથી એની ઉપર. પણ હું એવું મારું જે પર્સનલ જે ઓપિનિયન કે હું જે વ્યક્ત કરું, તો મને નથી લાગતું કે યુપી ને બિહાર જેટલા આપણી અહીંયા પોઝિશન કાયદાને લીધે છે. ઓર આઈ એમ પર્સનલી નોટ એગ્રીએબલ ટુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ. પરંતુ જજ સાહેબે હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટે જે વાત કરી છે, ખરેખર એક આવનારા સમય માટે વાત કરી છે કે જો લો એન્ડ ઓર્ડરને આપણે સારી રીતે ટેકલ ના કરીએ અને આપણે કાયદાની વ્યવસ્થાને જો મજબૂત ના બનાવીએ અને હાઈકોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન થતું હોય, ઓર જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એ પ્રોપર રીતે વર્ક ના કરી રહી હોય, તો કદાચ એવી રીતની પરિસ્થિતિ સર્જાય, એવું મારું પર્સનલ માનવું છે. પણ આપ જુઓ કે જે રેશિયો છે ગુજરાતમાં ક્રાઇમનું, એ ખરેખર એ સ્ટેટ્સની લેવલમાં એટલું બધું નથી. અને હું એવું માનું છું કે લગભગ એ જે સ્ટેટ્સ જે છે યુપી ને બિહાર, એમાં એક તો સૌથી મોટી વસ્તુ એ છે કે ઘણા બધા તો ક્રાઇમ રેકોર્ડ ઉપર આવતા જ નથી. રેરલી કોઈ ક્રાઇમ રેકોર્ડ ઉપર આવે છે, તેમ છતાં ત્યાંનો રેશિયો બહુ વધારે છે. આપણે અહીંયા જે છે ત્યાં આપણી ગુજરાતી પ્રજા એ લો એન્ડ ઓર્ડર એ લોકોના બ્લડમાં છે. અને હું નથી સમજતો કે કોઈ પણ સારું ગુજરાતી એ લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થાને એ કરે સિવાય કે થોડા ઘણા એન્ટી સોશિયલ જે બધી કોમમાં છે. આપણે અહીંયા એનું મહત્વ અને એનું એ પ્રમાણ બહુ ઓછું છે ખરેખર. તો આપણે જોઈએ કે પહેલાના જમાનામાં જે ગુજરાતમાં એ પ્રોહિબિશન એક્ટના જે કેસીસ બનતા હતા એમાં પણ ઘણો એવો થોડો એમાં ઘટાડો થયો છે. અને ખાસ કરીને એન્ટી સોશિયલ જે અંડરવર્લ્ડ હતું એ લગભગ કંઈ જોવા એટલું બધું નથી મળતું. તો હું સમજુ છું કે એટલી વ્યવસ્થા ખરાબ નથી, પરંતુ જે નામદાર કોર્ટે આ ટકોર કરી છે એટલા માટે કરી છે કે આપણું જે સ્ટેટ છે એની ગરિમા જળવાઈ રહે. આપણું જે સ્ટેટ ત્યાં સુધી આપણે જે એની છબી બનાવી છે એ છબી જળવાઈ રહે. એટલે ખાસ કરીને એક આ નેગેટિવ આસ્પેક્ટમાં પોઝિટિવ વસ્તુઓ નામદાર કોર્ટે કીધી છે કે પબ્લિક પોતાની જવાબદારીને વધુ સમજે અને લો ફોર જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એ પોતાનું કામ એકદમ નિષ્ઠાથી કરીને અને સજાગ વધારે સજાગ રહીને આ સ્ટેટને વધારે સારું રાખવાની કોશિશ કરે. આસિમભાઈ, આપણે જે રીતે વાત કરીએ છીએ તો અત્યારે આપણી સાથે પર જે રીતે આરસી પટેલ પણ જોડાઈ ગયા છે, આ બંનેને એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ. પણ સૌથી પહેલાં આરસી પટેલને પૂછવા માંગીશ, જે આપણે હું એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે અવારનવાર બનતા જે આ ગુનાઓ છે તેમજ ગુનાઓની સામે અત્યારે કાયદાઓ કેટલા પ્રમાણમાં સજ્જ જોવા મળતા હોય છે, જરા રિપીટ કરશો? જે રીતે અત્યારે હાલ અવારનવાર બનતા ગુનાઓ છે અત્યારે હાલ, તો તેની સામે કાયદાઓ કેટલા સજ્જ જોવા મળતા હોય છે? અત્યારે ગંભીરમાં કાયદાઓ તો અમલમાં છે જ, પણ ગંભીર પ્રકારના ગુનાઓ ઉપર તંત્રની કોઈ પકડ નથી. રાજ્યના નાગરિકો બિલકુલ અસલામત છે. આપણે જોઈએ છીએ કે સરકાર, આજે તંત્રએ બરોબર કાયદો વ્યવસ્થા જાળવી ન હોય ત્યારે હાઈકોર્ટની અંદર જઈ અને નાગરિકો દાદ માગી રહ્યા છે, અને એના કારણે હાઈકોર્ટે સરકાર શ્રીનું કાયદો વ્યવસ્થાનું સ્તર પાડવામાં કેટલા નીચા ગયા છે એની ટકોર કરી છે. હું આપને જાણ કરું કે માનવ અંગોની તસ્કરી અર્થે કેટલાય હજારો બાળકોને આજ દિવસ સુધી શોધી શકી નથી પોલીસ. તો જુઓ કે એ બાળકોના મા બાપ કેટલા ચિંતિત છે. આપ જુઓ છો કે એકાંકી વૃદ્ધ જીવન ગાળતા અથવા તો બંગલાની અંદર રહેતા વૃદ્ધો ના ઘરકાટીઓ અને એમના મર્ડર થાય છે, લૂંટ થાય છે. આપ જોશો કે દારૂના અડ્ડાવાળાઓના ઉપર સરકારનો કોઈ કંટ્રોલ નથી અને નશાબંધી ફેલ ગઈ છે, એના કારણે આખો સમાજ ભયભીત છે. આપ જોશો કે બિલ્ડર અને ઉદ્યોગપતિઓની પાસે હવે ખંડણીખોરો પાછળ પડી ગયા છે અને એમનું લૂંટ કરી રહ્યા છે. વ્યાજખોરો માથાભારે માણસો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ગાંઠતા નથી. નલિયા, માંડવી, રાણપુર જેવા અપહરણ, બળાત્કાર, હત્યાના મહિલાઓ સાથેના ગુનાઓ બન્યા છે. સમાજ આખો ભયભીત થઈ ગયો છે. કાયદો છે જ, પણ કાયદાને પડાવવામાં, પ્રજાને રક્ષણ આપવામાં આ સરકારી તંત્ર બિલકુલ ફેલ ગયું છે, અને હાઈકોર્ટે વ્યક્ત કરેલી ટિપ્પણી બરોબર યોગ્ય જ છે.
આસીમભાઈ, આ જ પ્રશ્ન હું આપને પૂછું તો આપના મંતવ્ય આ માટે શું હશે કે જે રીતે અત્યારે હાલ ગુનાઓ દિવસે દિવસે વધી રહ્યા છે, આપણે હમણાં બે દિવસ પહેલાં જોયું કે જે રીતે અત્યારે હાલ કચ્છના નલિયામાં જે દુષ્કર્મની ઘટના બની, ત્યારબાદ રાજકોટમાં બની, ત્યારબાદ અનેક એવી ત્રણ જગ્યાએ બની હતી અને વડોદરામાં પણ બની, જે રીતે આ ત્રણે ત્રણ જગ્યાએ જે દુષ્કર્મની ઘટના બની હતી તો આની પરથી લાગી રહ્યું છે કે અત્યારે હાલ કાયદો કથળતો જાય છે. પણ જ્યારે અત્યારે હાલની જો વાત કરીએ તો ગુનાઓની સામે અત્યારે હાલ કેટલો કાયદો સજ્જ છે? કાયદો તો કોઈ પણ જે આપણું ટાઈમ છે, આપણે કહીએ કે ભાઈ પહેલાંથી જ્યારે કાયદો બને છે, કાયદો તો સજ્જ જ હોય છે. કાયદો જે છે એ કોઈ પણ ક્રાઇમને ટેકલ કરવા માટે બનાવવામાં આવે છે. હવે આખું નિર્ભર કરે છે કે જે કાયદાની એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે, આપણા અહીંયા જે પોલીસ તંત્ર છે એ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરાવે છે, આપણા અહીંયાના ન્યાયતંત્ર જે કોર્ટ છે એ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરાવે છે. કારણ કે જ્યારે કોઈ પણ ગુનો બને છે ત્યારે સૌથી પહેલાં જો એ અમલમાં આવે છે પોલીસ મશીનરી છે, અને એમાં પોલીસમાં હમણાં જ હાઈકોર્ટ નામતર હાઈકોર્ટમાં એક કેસ એવો ચાલતો હતો કે ડિસપ્રોપોર્શનેટ ઇન્કમ, જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ સામે કેસ ચાલતો હતો એક પીઆઈ સામે, એના આપણે વધારે મેરિટમાં નથી જવા માંગતા, પરંતુ હું પર્સનલી માનું છું કે એવી રીતના ઘણા બધા કેસીસ પોલીસ ડિપાર્ટમેન્ટના છે કે એ લોકોની જે પગાર છે એના કરતાં વધારે એ લોકોની સંપત્તિ છે જે આપણે વિચારી ના શકીએ. તો આ જે વસ્તુ છે એક અલ્ટિમેટલી એ ઇન્વેસ્ટિગેશન ઉપર અસર કરે છે, ક્રાઇમ ડિટેક્શન ઉપર અસર કરે છે, એમાં રિયલ કલ્પ્રિટ કોર્ટ સામે આવતા પહેલાં જ છૂટી જાય છે. તો આવી રીતની જે વસ્તુ ઉપર આપણે અહીંયા નજર રાખીએ તો કદાચ આપણે આ ક્રાઇમમાં ઘટાડો કરી શકીએ. અને જે પણ ક્રાઇમ બનતો હોય છે એમાં ખાસ કરીને એક વસ્તુ એ છે કે જે પબ્લિક જે છે એ લોકોને કાયદાનો ડર નથી, કારણ કે એ લોકો એવું કહે છે કે અમે કદાચ પુરાવાના હિસાબે કે શંકાનો લાભ લઈને છૂટી જઈશું. જો અમે કાયદાને વધારે પ્રોસિજરલ મજબૂત બનાવીએ કે જે શંકાનો જે લાભ છે એ અમે ખાસ કરીને જે ઓનેસ્ટ છે એનું બર્ડન ઓફ પ્રૂફનું જે માધ્યમ છે એ એક્યુઝ ઉપર શિફ્ટ કરીએ તો કદાચ વધારે ન્યાયતંત્ર મજબૂત બનશે. બરાબર. તો ખાસ કરીને જરૂરત આ વસ્તુની છે કે હવે એક્યુઝને પણ પૂરું કરવું જોઈએ કે એ ઇનોસન્ટ છે, એ ગિલ્ટી નથી, એ માત્ર આમ મૂંગો બેસીને એ કાયદાનો લાભ લઈને એમનેમ છૂટી ના જાય. એ ખાસ આપણે જો વસ્તુ હવે એ અમલમાં લાવીએ તો ક્રાઇમ રેટ ઘણું ઓછું જશે. જી જે આરસી પટેલ, હું આપણે એક પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે સ્ત્રીઓની વાત કરતા હોય છે, જ્યારે ગુજરાતમાં જે રીતે દુષ્કર્મની ઘટનાઓ પણ અવારનવાર બનતી અત્યારે હાલ જોવા મળતી હોય છે, જ્યારે અત્યારે હાલ ત્રણ જે અત્યારે હાલ દુષ્કર્મની ઘટનાઓ બની હતી, તો શું કહેશો આપ કે જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં સ્ત્રીઓની જે સુરક્ષા હોય તે અત્યારે હાલ ખૂબ જ ઓછી હોય તેવું પણ લાગી રહ્યું છે, તો તેના માટેનું આપનું શું મંતવ્ય છે? હું આપને જણાવું કે શરૂઆત નાના બાળકોથી કરીએ તો સ્કૂલે જતી નાની છોકરીઓ છેડતીનો ભોગ બને છે, નાના બાળકોનું અપહરણ થઈ જાય છે, મા બા નાની બાળાઓ સાથે દુષ્કર્મો થાય છે, ઉપાડી જઈ એમની હત્યા કરી દુષ્કર્મ પછી હત્યા કરી દેવામાં આવે છે, મહિલાઓ સાથે જબરજસ્તી. આ જે નલિયાનો કાંડ છે એ તો સંપૂર્ણપણે જાણે આપણે એક શરમજનક ઘટના છે, એવી જે આપે વર્ણવી એ તમામ ઘટનાઓ પણ એટલી શરમજનક છે. અને સમાજ આ જે આ તત્વો છે એ તત્વોથી બિલકુલ ભયભીત થઈ ચૂકેલો છે. અને હું તો એ વાતને બરોબર પૂરી વખોડું છું કે મહિલાઓ બિલકુલ સલામત નથી. જે આ જે છેલ્લે છેલ્લે તો જે આ બનાવો ધ્યાન ઉપર આવે છે એનાથી સમાજ નાગરિકો હચમચી ગયા છે. અને આ ગુજરાતની અંદર અત્યારે કોઈ પણ પ્રકારે નાગરિકોની કોઈ પણ પ્રકારની સલામતી નથી, મહિલાઓની એમાં સવિશેષ કોઈ સલામતી નથી. આરસી પટેલ, હું આપણે એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે પોલીસવાળાની વાત કરવામાં આવે અને સાથે સાથે બુટલેગરોની વાત કરવામાં આવે, તો જે રીતે અત્યારે હાલ પૈસા લેવા માટે પણ અત્યારે હાલ પોલીસવાળા બુટલેગરો પાસે જતા હોય છે, અને તેની સાથે સાથે અત્યારે હાલ એ જ રીતે બુટલેગરો પોતાનો ધંધો ચલાવવામાં સફળ રહેતા હોય છે, તો શું લાગી રહ્યું છે આને કારણે પણ અત્યારે હાલ કાયદો કહે તેમ? ના, હું સંપૂર્ણ રીતે એની સાથે સહમત નહીં થાવ. માત્ર ને માત્ર પોલીસના કારણે બુટલેગરો બેફાન છે એવું હું કહેતો નથી, પણ એમાં એક તત્વ પોલીસ પણ છે, પણ રાજકારણીઓ, સામાજિક આગેવાનો અને એમના રાજકીય ઓથ નીચે અને એમના પૂરેપૂરા રક્ષણ નીચે દારૂના અડ્ડા વાળા, નશા દારૂ વેચવા વાળા, નાર્કોટિક્સ વેચવા વાળા બેફામ થયેલા છે. અને એમાં જરૂર પોલીસ હપ્તાખોરીના કારણે સંકળાયેલી છે, એ કારણે આ પરિસ્થિતિ કાબુમાં આવી શકતી નથી. પોલીસ એમાં જરૂર હપ્તાખોરીમાં સંકળાયેલી છે. હસી પટેલ, હું આપણે બીજો પણ મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે તમે રાજકારણની વાત કરી તો રાજકારણથી અત્યારે હાલ પોલીસ દબાયેલું છે તેવું કહી શકાય?
રાજકારણ થી પ્રભાવિત છે, દબાયેલું છે કે નહીં. જો આપને આપ જોશો કે અત્યાર સુધીમાં ઘણી દુષ્કર્મની ઘટનાઓ બની છે. આ છેલ્લે આપ નલિયાના પ્રકરણમાં જોશો તો એ ચોક્કસ રાજકારણથી પ્રભાવિત થઈ અને પોલીસ તપાસ કરી રહી હોય એવું જણાતો રાજ્ય સરકારે આ તપાસનું સુપરવિઝન અથવા તપાસ આઈજીપી રેન્જ આઈજીપી કક્ષાના અધિકારીને સોંપી છે. હું એમ પૂછું છું કે તેના એસપી શું સક્ષમ નહોતા એ સુપરવિઝન કરવા માટે અથવા તેની તપાસની યોગ્ય દિશામાં વાળી શકવા માટે? પણ રાજકીય હસ્તક્ષેપ ખૂબ રહે છે અને પોલીસ હંમેશો યા તો એને આપ દબાણ પણ કહી શકો છો અથવા રાજકીય હસ્તક્ષેપ કહી શકો છો, એ છે છે અને છે જ. આઝીમભાઈ, હું આપને એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે હાલ કાયદાની વાત કરીએ તો જે રીતે અત્યારે હાલ આ જે ત્રણ દુષ્કર્મ બન્યા હતા તેમાં પણ જે નાની બાળકી ઉપર પણ જે અત્યારે દુષ્કર્મ થયો હતો, વૃદ્ધા ઉપર પણ થયો અને કચ્છમાં જે નલિયા દુષ્કર્મ કાંડ પણ થયું હતું તેમાં પણ જો મહત્વની વાત કરું, જો આ જે દુષ્કર્મ કાંડની વાત કરવામાં આવે તો તેમાં નેતાઓ માટે અને સામાન્ય માણસની વાત કરીએ તો બંને માટે શું અલગ અલગ કાયદા હોય છે? એ તો એડમિટેડ ફેક્ટ છે, કાયદા તો બધાને માટે સરખા છે, એ નેતા હોય કે હું એમ પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે હાલ દુષ્કર્મ જેવા કેસમાં અત્યારે હાલ કોઈ પણ નેતાની વાત કરવામાં આવે તેમજ સામાન્ય વ્યક્તિની વાત કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિ કોઈ પણ કેસ હોય તો ત્યારે તે અંદર ને અંદર જતો જાય છે અને જ્યારે કોઈ પણ નેતાની વાત કરીએ તો ત્યાં નેતા ફટાક કરીને બહાર નીકળી જાય છે તો તેના માટે શું? 100% જેવી રીતે આપે સવાલ કર્યો પીઆઈ સાહેબને એ વસ્તુ અને એ કેન્ડિડલી ઇઝ એક્સેપ્ટિંગ દેટ કે એની ઉપર રાજકારણનો દબાવ હોય છે, કોઈ નેતાની સંડોવણી હોય તો સૌથી પહેલાં તો પોલીસ એવું ગભરાય છે કે એની સામે કોઈ સ્ટેપ લેવા કે કેમ. અને 90% કેસીસમાં જ્યાં નેતા ઇન્વોલ્વ છે ત્યાં 169 રિપોર્ટ આવે છે અથવા તો એલઈબીનું સ્ટેન્ડ લેવામાં આવે છે કે નેતા એ વખતે ગામમાં જ હાજર ન હતા. તો એવી રીતના ઘણા બધા રિપોર્ટેડ જજમેન્ટ છે. અને ખાસ કરીને હું આપણે વાત કરું તો આપણા એક વેટન પાર્લામેન્ટરિયન જે સ્પીકર પણ હતા એ આખા એક કેસમાં હતા એવી રીતના 376 અને એમાં એમને એલઈબીનું આખું સ્ટેન્ડ લીધું અને સુપ્રીમ કોર્ટનું રિપોર્ટેડ જજમેન્ટ છે ઈ વોઝ એક્વિટેડ. તો કારણ કે ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહોતું, પોલીસે એમની સામે કોઈ કેસ જ મૂક્યો નથી, પોલીસે એમની સામે કોઈ એવિડન્સ નથી મૂક્યા. તો એમાં પછી કોર્ટ શું કરી શકે? કોર્ટ લાચાર થઈ જાય છે. કોર્ટને અલ્ટિમેટલી બધા એવિડન્સ જોવાના છે, એની સામે જે ચાર્જ મૂકે ચાર્જની સપોર્ટમાં શું મટીરિયલ છે એ મૂકવાનું હોય છે. તો એમાં પોલીસની ખરેખર આ લિમિટેશન છે કે એક તો હપ્તાખોરી ચાલે છે, અહીંયા બુટલેગરોને એસે આપવામાં આવે છે, બીજું કે જેવી રીતના પોલિટિશિયન હોય તો આ લોકોને એમનું પ્રમોશન ફ્યુચરમાં અટકે, ઇન્ક્રીમેન્ટ અટકે કે એ લોકોને ટ્રાન્સફર ના થાય એ સાચવવા માટે એ લોકો પોલિટિશિયનોને મદદ કરતા હોય છે. આઝીમભાઈ, એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે આપણે કોર્ટની કાર્યવાહીની વાત કરતા હોઈએ છીએ તો કોર્ટની કાર્યવાહીમાં પણ રાજકારણનો દબાવ હોય છે કે નહીં? કોર્ટની કાર્યવાહીમાં રાજકારણનો દબાવ એટલો બધો નથી માનતો, પરંતુ 1% કેન નોટ બી ડિનાઇડ કે એન ઈચ એન્ડ એવરી કન્ટ્રીમાં, ઇન્ડિયા નહીં. કારણ કે અલ્ટિમેટલી આપણે જે આપણે કહીએ છીએ કે જ્યુડિશરી ઇન્ડિપેન્ડન્ટ એ વિંગ છે, પણ ખરેખર મારું પર્સનલ માનવું એવું છે કે ખરેખર ઇન્ડિપેન્ડન્ટ એટલા માટે નથી કે આ લોકોને જે પગાર મળી રહ્યા છે એ બધા ગવર્મેન્ટ આપી રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ગવર્મેન્ટ બનાવે છે. જ્યુડિશિયલ વિંગની કોઈ પોતાની આખી ઇકોનોમિકલ સિસ્ટમ નથી, એ લોકોની પાસે કોઈ ભંડોળ નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કે જજીસની અપોઇન્ટમેન્ટનું કે જજીઓનો પગાર આપવાનું, એ અલ્ટિમેટલી બધું કોર્ટના રેવન્યુમાંથી મળી રહ્યું છે એ ગવર્મેન્ટના. તો એવી રીતે જોવા જઈએ તો ખરેખર 100% જે 1% છે એને હું 100% કહું છું કે 1% ઇન્ફ્લુઅન્સ જ્યુડિશરીની ઉપર ગવર્મેન્ટનું હોય છે અને ઘણી વખતે ફેવરેબલ જજમેન્ટ પણ આપતા હોય છે. લગભગ એવી રીતના માણસના અમારા અમુક જજીસમાં પણ 1% એવું છે કે લોકો પ્રો ગવર્મેન્ટ હોય છે અને એવી રીતની વિના થતી હોય છે, નોટ 100% બટ 1%. સૌથી પહેલો પ્રશ્ન એક જે હતો કે આપણે કાયદો જે વ્યવસ્થા અત્યારે હાલ કથઈ ગઈ છે અને એમાં જ પણ આરસી પટેલ હું આપણે પૂછવા માંગીશ કે જેમ તમે કહ્યું કે પોલીસની કાર્યવાહીમાં રાજકારણ જે વચ્ચે હસ્તક્ષેપ કરતું હોય છે તેમાં પણ આપણે એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે પોલીસ કાર્યવાહી હોય છે ત્યારે કોઈ પણ નેતા કે તે કોઈ પણ હોદ્દો જોતી નથી, પોલીસ કાર્યવાહી પોતાનું કાર્યવાહી જ કરતી હોય છે, પણ જ્યારે કોઈ પણ બીજી કાર્યવાહીની વાત કરવામાં આવે તો જ્યારે સામાન્ય વ્યક્તિની વાત કરવામાં આવે તો તેના માટે કાર્યવાહી સખ્ત બની જતી હોય છે, જ્યારે કોઈ પણ રાજકીય નેતાની વાત કરવામાં આવે તો તેના માટે પોલીસ દ્વારા કાર્યવાહી એકદમ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે, તો કેમ આ મતભેદ કેમ? આમ તો જોવા જઈએ તો આ રાજકીય રીતે સેન્સિટિવ થઈ ગયેલી બાબત છે. આપ સામાન્ય રીતે વાત કરો છો કે સામાન્ય નાગરિક ની તપાસો તો એટેન્ડ કરવાની રીત સામાન્ય રીતે પોલીસ કાયદા મુજબની કાર્યવાહી કરતી હોય છે અને એને એ યોગ્ય પણ હોય છે. પણ જ્યારે રાજકીય
વ્યક્તિ ના સંડોવણીઓ જયારે જાહેર થાય છે ત્યારે એની અંદર જે તે રાજ્ય સરકારો, જે તે આગેવાનો, જે તે રાજકારણીઓ આવી જતા હોય છે. એ કારણે જેમ કે આજના નલિયાકાંડ ની અંદર જરૂર એના થાણા અધિકારી અથવા તો એસપી સુધીના સુપરવિઝનમાં આ કામ ચાલતું હતું, પણ એકદમ ભાજપના ઘણા બધા કાર્યકરોના નામ અને સંડોવણી બહાર આવી એટલે રાજ્ય સરકાર સુધી આ પ્રશ્ન પહોંચ્યો. અને રાજકારણીઓના નામ અંદર સંડોવાથી પોલીસે કોઈ તપાસમાં અમુક બાબતો રાજ્ય સરકાર તરફથી આવતી સૂચનાઓ પણ ધ્યાનમાં રાખવા જેવો સવાલ આવ્યો. અને એ કારણે હુકમો થયા કે ભાઈ એ તપાસ આઈજીપી કરશે. આપ જુઓ કે સામાન્ય નાગરિકના કેસની અંદર આટલી બધી ત્વરા સરકાર બતાવતી નથી, પણ જ્યારે જ્યારે રાજકારણીઓની સંડોવણી આવે ત્યારે રાજ્ય સરકાર આટલી બધો રસ લે છે. અને આ કેસ, નલિયાના કેસની અંદર તો હું આપને ખાસ કહું કે ભાજપના ઘણા બધા કાર્યકરો આની અંદર સંડોવાયેલા હોવાની વાતો બહાર આવી છે અને તપાસમાં પણ નીકળ્યું છે. એટલે રાજ્ય સરકાર અને માનનીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી ખાસ રસ લઈ રહ્યા છે. એક મહત્વનો પ્રશ્ન હું આપણે પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે હાલ કથાયેલા કાયદાની વાત કરવામાં આવતી હોય છે, અત્યારે હાલ કોર્ટની વાત કરીએ તો કોર્ટમાં અનેક એવા કેસ અત્યારે હાલ પેન્ડિંગ પડેલા હોય છે. કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં કોઈ પણ કિસ્સાની વાત કરવામાં આવે તો તેમાં જે કેસ કરતો હોય છે અને તેમાં પણ કેસ કરે ત્યારબાદ લાંબા સમય સુધી તેને મુદતો આપવામાં આવતી હોય છે, તેના કારણે તેનો જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારબાદ તેની તારીખ પણ આવતી હોય છે, અનેક એવા પણ સંજોગો બની જતા હોય છે. તો શું કહેશો કે આના કારણે પણ અત્યારે હાલ કાયદો કથાઈ ગયો તેમ કહી શકાય? મેં પહેલા પણ કીધું એ પ્રમાણે જો આપણે પ્રોસિજરલ કાયદાઓને વધારે સખત બનાવીએ તો સ્પીડી ટ્રાયલનો જે કન્સેપ્ટ સુપ્રીમ કોર્ટે વારી ઘડીએ ઘણા બધા જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે ક્રિમિનલ ટ્રાયલને બહુ સ્પીડી હોવી જોઈએ. એટલા માટે કે ક્રિમિનલના જે આખો જે પ્રોસિજર છે એમાં ખાસ કરીને જે વિટનેસીસ છે અને બીજા મુદ્દા માલ જે છે એ પેસેજ ઓફ ટાઈમ બગડી જતા હોય છે અને એનાથી એની ઉપર એની એવિડન્સરી વેલ્યુ ઉપર ઘણી બધી અસર થતી હોય છે. અને વિટનેસીસ જે છે એ લોકોની મેમરી લોસ થાય છે, એ લોકોની સાઇટ વિઝન જે છે આઈ વિઝન એ ડીમ પડે છે, તે લોકો કોર્ટમાં એને ક્લાયન્ટને ઓળખી એક્યુઝને ઓળખી શકતા નથી, એનાથી એ લોકોને શંકાનો લાભ મળે છે, બલકે આખું નિર્દોષ છૂટી જાય છે લોકો કે ભાઈ કોર્ટમાં ઓળખ્યા જ નહીં એટલે એ ખોટી વ્યક્તિને તમે સંડોવી છે, પણ ખરેખર એ મુજરીમ હોય છે. તો જે પ્રોસિજરનો કાયદો અને ખાસ કરીને પછી વકીલો એમની ટેક્ટિસ એવી રીતની હોય કે ડિફેન્સ લોયરો એ જાણી જોઈને એવું ચાહતા હોય કે ભાઈ જેટલી ટ્રાયલ ડીલે થાય એટલું એ લોકોને બેનિફિટ ઓફ ડાઉટના ડાઉટ મળવાના ચાન્સીસ વધારે બની જાય છે. તો એમાં મુદ્દતમાં મુદ્દત અને પછી પેલી તારીખ પર તારીખ જે એક બહુ ફેમિલિયર ડાયલોગ છે એક ફિલ્મનું, તો આ ખરેખર વસ્તુ જે છે એનાથી ન્યાયતંત્રના જે કાર્યપદ્ધતિ છે એની ઉપર અસર પડે છે. અને જે સ્લો ટ્રાયલ પ્રોસિજર છે એનાથી ઘણા બધા લોકોને જે સગનું લાભ મળીને એ લોકો છૂટી જતા હોય છે. તો આપણે જો આવી રીતની પ્રોસિજરલ વ્યવસ્થાને થોડી સટીક બનાવીએ તો એનાથી ઘણું બધું એ ફરક પડશે અને એમાં જે એક્વિટલ થાય છે એ પ્રમાણ ઓછું થશે, કન્વિક્શનનું પ્રમાણ વધશે ખરેખર, તો એનાથી ક્રાઇમ રેટ ઓછું થશે. અને ખાસ કરીને ગવર્મેન્ટની જવાબદારી એવી છે કે આજે જે પણ બર્નિંગ ઇસ્યુઝ છે જેવી રીતે કે વુમન પાવર જે એબ્યુઝ છે, જે આપણી ત્યાં ચાઇલ્ડ એબ્યુઝ જે છે પોક્સકો આપણે લઈને આવ્યા, તો એ કાયદાનું થોડું એ પબ્લિસિટી થાય. પબ્લિસિટી જો થશે અને એમાં ખાસ કરીને પબ્લિસિટી એવી રીતની થાય કે આપણે જે આ બધા આઇકન જે છે એક્ટર્સ એ લોકોને લઈને આપણે જેવી રીતે બીજી પબ્લિસિટી આ પોલિયોની બધી વેક્સિનેશનની કરાવતા હોય છે તો એવી રીતે કાયદાની પણ થોડી કરાવીએ કે જેનાથી લોકોને ખબર પડે કે આમાં એટલી બધી સજાની જોગવાઈ છે. તો લોકોને જ્યારે આવી લીગલ અવેરનેસ આવશે એ લોકોમાં તો એ લોકો કદાચ ગુનો કરતા અટકશે. તો થોડી કાયદાને વાઇડ પબ્લિસિટી આપવી જોઈએ મીડિયાના માધ્યમથી. તો જે રીતે આજે આપણે કથાયેલા કાયદા વિશેની વાત કરી અને તેમાં પણ જે રીતે ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતમાં પણ કાયદાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક કથળતી જોવા મળી રહી છે અને તેની સાથે સાથે જો મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો હાઈકોર્ટ દ્વારા જે કાયદાની એક ચિંતા કરવામાં આવી રહી છે કે જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં જે કાયદાની વાત કરીએ તો તે યુપી અને બિહાર કરતાં પણ અત્યારે હાલ કાયદો કથળતો જોવા મળતો હોય તેવું પણ લાગી રહ્યું છે. જે અસીમભાઈ અને આરસી પટેલ આપ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બધા. તો આજના હોટ ટોપિક કાર્યક્રમમાં બસ એટલું જ. રજા આપશો. નમસ્કાર.